મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત તીર અંદાજ ક્લબનું ઉદ્ઘાટન કરાયું હતું. આજના જમાનાના યુવાનો પૌરાણિક ઇતિહાસને ભૂલી ગયા છે, જેની યાદ તાજી રાખવા અને પૌરાણિક લુપ્ત થતી કલાને જીવંત રાખવા મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તીર અંદાજ ક્લબનું ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં 35 જેટલા યુવક યુવતીઓએ તાલીમ લેવાની નોંધ કરાવી. આ પ્રસંગે ઉષા રાડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં નગરજનોને જણાવ્યું હતું કે અગાઉના જમાનામાં બાણવીરો કેવા કેવા હતા. તેઓએ અર્જુન, કર્ણ, એકલવ્ય જેવા બાણવીરોની વાત પણ કરતા એવા બાળવીરોને આજના જમાનામાં યુવાનો ભૂલી રહ્યા છે, જેની યાદ તાજી રહે અને એવા બાળવીરો મહીસાગર જિલ્લામાં અને ગુજરાતના તેમજ રાષ્ટ્ર લેવલે સ્પર્ધામાં ભાગ લે તે માટે મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર્સના ખાતે તીરંદાજ ક્લબનું ઉદ્ઘાટન કરાયું છે, જેમાં નિઃશુલ્ક વિનામૂલ્યે જે યુવક યુવતીઓને તાલીમ અપાશે એને મહીસાગર જિલ્લા તમામ પોલીસ મથકોએ 10-10 દિવસનો તાલીમ ક્લબ રાખવામાં આવશે. આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય હીરાભાઈ પટેલ તેમજ રાજકીય આગેવાનો, મહિલાઓ અને યુવાનો તેમજ જિલ્લા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તો જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ ધનુષ્ય ઉઠાવી તીરંદાજનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે મહીસાગર જિલ્લામાં આર્ચરી ક્લબની સ્થાપના કરવામાં આવી છે અને આજથી 10 દિવસ માટે આજે આર્ચરી શીખવવા માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લાના ઘણા બધા એરિયા છે આદિવાસી વિસ્તારને કવર કરે છે અને આદિવાસી બાળકોમાં આ સ્કિલ જન્મજાત અને વારસાગત ડેવલપ થયેલી હોય છે, પણ તેમના પાસે પૈસા અને પરિસ્થિતિના અભાવે એ બાળકો આ તકથી વંચિત રહે છે અને એમને આ શીખવવાનો કોઈ લાભ મળતો નથી. જે હેતુને ધ્યાનમાં રાખીને એ લોકો નિઃશુલ્ક ભાવે આ આર્ચરી શીખી શકે એ માટે થઈ અને આર્ચરી ક્લબની પણ સ્થાપના કરવામાં આવી છે, જેમાં મહીસાગર જિલ્લાના તમામ બાળકો કે જેમને આર્ચરી શીખવી છે એ તમામ પાર્ટિસિપેટ થઈ શકે છે. સાથે સાથે આ જે ક્લબ છે એ 10 દિવસ એ લુણાવાડા એમનો કેમ્પ છે અને ત્યાર પછી મહીસાગર જિલ્લાના 8 પોલીસ સ્ટેશન, બાલાસિનોર, સંતરામપુર, તમામ જે પોલીસ સ્ટેશન છે ત્યાં 10 દિવસ માટે શીખવવામાં આવશે અને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ શીખવવામાં આવશે, જેથી કરીને બાળકો છે એને લુણાવાડા આવવું ના પડે. સંતરામપુરના બાળકો છે એ સંતરામપુરમાં જ આ વિદ્યા શીખી શકે છે, બાલાસિનોરના બાળકો છે ત્યાં જ આ વસ્તુ શીખી શકે છે, એમનું ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલિંગ બચી શકે એ માટે અને દરેક પોલીસ સ્ટેશનમાં 10 દિવસ માટેનો કેમ્પ ગોઠવવામાં આવેલો છે. આ બાળકોમાંથી જે કોઈ સ્કિલ હાંસિલ કરશે કે જેમનું પરફોર્મન્સ ખૂબ સારું હશે એમને ભવિષ્યમાં મહીસાગર પોલીસ તરફથી સ્ટેટ લેવલે, રાજ્યકક્ષાએ પણ સ્પર્ધા માટે મોકલવામાં આવશે. ઇકબાલ શેખ, એસ9 ન્યૂઝ, શહેરા.